નમસ્તે મિત્રો આજે આપણે જે પંદર માર્કની એકમ કસોટી ભરવા જઈ રહ્યા છીએ ત્યારે થોડીક એના માટે પેપર કઈ રીતે ભરવું એની વિગત અહીં આપણે થોડી જાણી લેશું આપણા વોટ્સઅપની અંદર આવી રીતે એક લિંક આવેલી છે અમર સહિત શ્રી ડીએમ બારડ કેળવણી સંકુલ ઘુસિયાગીર હવે પેપર ભરતા પહેલાંની જે સૂચનો છે તેને ધ્યાનપૂર્વક વાંચી લેવી અને કઈ રીતે પેપર ભરવું એનું વિગતે આપણે અભ્યાસ કરી લઈએ જેથી આપણે કોઈ પ્રશ્ન ન રહી તો સૌપ્રથમ દરેક સૂચનો વાંચ્યા બાદ જે આઠમી સૂચન છે નીચે આપે લિંક પર ક્લિક કરો ત્યાં તમારે ક્લિક કરવાનું છે આવી રીતે પેપર ખુલશે પણ પેપર બ્રાઉઝરની અંદર નહીં ખુલે જો બ્રાઉઝરમાં ખુલશે તો તમારી પાસેથી સાઇન ઇન કરવાનું કહેશે તો તમારે એમાં ઇમેલ આઈડી અને પાસવર્ડ નાખવા પણ હંમેશાને માટે આપણી આ લિંક છે તે ક્રોમમાં ઉપાડવી જોઈએ જો ક્રોમમાં નહીં ઉપડે તો આ જે નીચેનું બટન છે સબમિટનું તે બ્લેક દેખાશે જો ક્રોમમાં ઉપડશે તો આ સબમિટનું બટન છે તે બ્લૂ હશે હવે તમે જોઈ શકો છો કે જો સામેનું જે ક્રોમ નિશાની છે તેમાં જ આપણું પેપર ઉપડવું જોઈએ ચાલો તો હવે પેપર કઈ રીતે ભરવું એની વિગતે આપણે અભ્યાસ કરી લઈએ પણ તેમ છતાં પણ જો પહેલાં ક્રોમની અંદર ન ઉપડ્યું હોય તો તમારે ડિફોલ્ટ સેટિંગ કરવું પડશે જેનો પણ કદાચ અભ્યાસ માટે એકાદ વિડિયો આપ જોઈ લેશો ત્યારબાદ પેપર ભરવા માટે કરીએ આપણે એની શરૂઆત પ્રથમ એવું લખેલ છે કે વિદ્યાર્થીનું નામ અંગ્રેજી કેપિટલ અક્ષરમાં લખવું તો અહીંયા ટીક કરી આપણે આપણું નામ કેપિટલ અક્ષરમાં લખશું વાઢેર રામભાઈ ભગવાનભાઈ ઓકે ત્યારબાદ બીજું ઓપ્શન આવશે ચોઈસનું અથવા તો ત્યાં લખવાનું રહેશે કે ધોરણ કેટલામું છે તે અહીંયા લેશો એટલે અગિયારમું હોય અગિયાર એ હોય અગિયાર બી હોય અગિયાર સી હોય અથવા બારમું હોય માની લો કે અગિયાર બી છે તો એની ઉપર ટીક કરો ત્યારબાદ આવશે કોલમ જે ફરિયા ફરજિયાત રહેશે તે છે મોબાઈલ નંબર આપના જે ચાલુ મોબાઈલ નંબર છે તે અહીંયા તમારે એડ કરવાના રહેશે ત્યારબાદ હવે થશે તમારા પ્રશ્નની શરૂઆત સૌપ્રથમ આપણે જે વિગત નાખી છે તે વિગત અને ત્યારબાદ જે પ્રશ્નો છે તે પ્રશ્નોના જવાબ આપણે સ્ટેપ બાય સ્ટેપ પંદર પ્રશ્નોના જવાબ આપતા રહેવાના છે અને જે પણ તમને આની અંદરથી સાચું લાગે તે તમારે એમાં ટીક કરી લેવાના છે ત્યારબાદ દરેક પ્રશ્નોના જવાબ તમારે અહીંયા લખવાના રહેશે ચાલો આઠમો પ્રશ્ન છે પછી શામળ યોજી બોલિયા જે કોઈ પણ તમારો સબ્જેક્ટ છે તે સબ્જેક્ટ વાઇઝ તમારા દરેક પ્રશ્નો હશે તો આપણ ઠીક કરવાના રહેશે તેર મો પ્રશ્ન ચૌદ મો પ્રશ્ન પંદરમો પ્રશ્ન ચાલો આ જે પંદરે પંદર પ્રશ્ન આપણી સમક્ષ ટીક થઈ ગયા છે ને તે ફરી તપાસ કરી લેવી અને ત્યારબાદ જે નીચે બટન આપેલું છે સબમિટનું તે સબમિટ પર જવું વિદ્યાર્થી મિત્રો આ પેપર ભરવા માટે એક બીજી પણ પદ્ધતિ હશે કદાચ કે પ્રશ્ન જે પ્રશ્નપત્ર છે તે અલગ પીડીએફ ફાઇલની અંદર હશે અહીંયા તમારે જે પણ ઓપ્શન છે દર્શક ગાંધીજી ચંદ્રકાંત શેઠ કાકા કાલેલકર એ જગ્યાએ એ બી સી ડી એવું ઓપ્શન હશે તો પ્રથમ તમારે પેલું પ્રશ્નપત્રની અંદર પ્રશ્ન જોતા જવા અને અહીંયા તેનો ક્રમ છે તે ક્રમ પ્રમાણે એને વ્યવસ્થિત જોતા જઈ અને તેને ટીક કરતું જવું જે પદ્ધતિમાં પ્રશ્નપત્ર અહીંયા પ્રશ્ન નહીં આપેલો હોય તે પ્રશ્ન તમારી પીડીએફ ફાઇલની અંદર હશે તે પીડીએફ ફાઇલ સાઈડમાં ખોલી રાખવી અને તેમાં જે પ્રશ્ન જોતા જવા અને તેનો ક્રમ ન ચૂકાય તે રીતે અહીંયા એબીસીડી ની સીડીની અંદર તમારે સિલેક્ટ કરતું જવું તો આવી રીતે અલગ અલગ પદ્ધતિથી પેપર પણ બનાવવામાં આવે છે તો આપની સમક્ષ આ પંદર માર્કની જે ટેસ્ટ છે તે પૂર્ણ થયા પછી નીચે સબમિટ મારવું અને જો જ્યાં સુધી તમે સબમિટ નહીં કરો ત્યાં સુધી તમારું પેપર છે તેનો રિસ્પોન્સ ત્યાં બતાવશે નહીં એટલે અહીંયા સબમિટ પર જશું સબમિટ લાગ્યા બાદ વ્યૂ સ્કોર આવશે તો આ વ્યૂ સ્કોર જોવા માટે તમારે ત્યાં વ્યૂ સ્કોર ઉપર ક્લિક કરશો તો આપની સમક્ષ વ્યૂ સ્કોર તમારો બતાવશે કે પંદર માર્કમાંથી ચૌદ માર્ક આવ્યા છે હવે તમને એવું થયું કે મારે જોવો છે કે કયો પ્રશ્ન ખોટો પડ્યો છે ત્યારે તમે નીચે તરફ જશો તો પહેલો પ્રશ્ન સાચો બીજો સાચો આ સાચા છે પણ એક પ્રશ્ન ખોટો છે તે કયો છે તે અહીંયા બતાવશે કે પંદરમો પ્રશ્ન છે તે આપણે રમવું છે ત્યાં એને સિલેક્ટ કર્યું છે પણ હંમેશા ત્યાં આવતું હતું ક્રોધ બરાબર નીચે જાઉં કેરેક્ટ આન્સર એવું લખેલ છે ત્યાં નીચે લખેલું છે ક્રોધ તે ક્રોધ સાચું હતું બરાબર તો આપનો સ્કોર આપની પાસે સાચવીને રાખવો આવી રીતે આપ પેપર ભરી શકો છો અને અંતે સબમિટ કર્યા બાદ આપનો સ્કોર પણ જાણી શકો છો તો આપ સૌને પેપર ભરવા માટે બેસ્ટ ઓફ લખ થેન્ક યુ